પંચમહાલ થી મહત્વના સમાચાર આવી રહ્યા છે બીપર જોઈ લઈ રાજ્યના મહત્વના યાત્રાધામોમાં લેવાશે મોટો નિર્ણય તો યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ સહિત અને ખાતે રોપવે સેવા બંધ રહેશે વાવાઝોડાની આગાહી અને સંભવિત અસરોને લઈ રોપવે સેવા બંધ રહેશે તો જૂન સુધી પાવાગઢ સહિત ત્રણેય યાત્રાધામો ખાતે રોપવે સેવા બંધ રહેશે તો ઉષા બ્રેકો દ્વારા યાત્રાધામો ખાતે ચાર દિવસ રોપવે સેવા બંધ રાખવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે તો વાવાઝોડાની લઈ યાત્રાળુઓની સલામતીને લઈ ઉષા બ્રેકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદીર દાઢી જોડાઈ ગયા છે જે કાદિર જણાવશો બીપર જોઈ વાવાઝોડા ને લઈ રાજ્યના મહત્વના યાત્રાધામોમાં રોપવે સેવા બંધ કરવામાં આવી છે શું છે વધુ વિગતો જે માસુમ ચોક્કસથી વાત કરીએ તો યાત્રાધામ પાવાગઢ ખાતે ચાર દિવસ રોપ સેવા બંધ કરવાનો માછી ખાતે યાત્રિકોની સુવિધા માટે રોપ વ્યવહાર ચાલે છે જ્યારે ગતરોજ સોમવારના રોજ ક્રમ મુજબ સાડા સાત કલાકે રોપવે ચાલુ કરવામાં આવ્યો હતો જે બે કલાક સુધી એટલે કે સવારે સાડા નવ કલાક સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો પરંતુ વધુ જોરથી પોકાતા પવનને કારણે યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈ રોપવે વ્યવહાર બંધ કરવો પડ્યો હતો સામાન્ય દિવસોમાં પ્રતિ કલાકે પાંચથી દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે ત્યારબાદ પવન વધારે ફૂંકાય એટલે પ્રતિ કલાકના પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાય તો તેના ઉપર સતત નજર રાખવામાં આવે છે અને જો પિસ્તાલીસથી વધુ ઝડપે પવન ફૂંકાય તો સેફ્ટી સાયરન વાગે છે જેથી રોપવે બંધ કરી દેવામાં આવે છે નહીં તો ઓટોમેટિક રોપવે બંધ થઈ જાય છે જ્યારે સોમવારે વાતાવરણ બદલાતા અને પ્રતિ કલાકની પિસ્તાલીસ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાતો યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને રોપવે બંધ કરી દેવામાં આવ્યો હતો જેને લઈ આખો દિવસ વાતાવરણ સોળ જૂન સુધી રોપવે સેવા સદંતર બંધ રહેશે તેવી જાણકારી મળવા પામી છે જી આભાર કાદર સમગ્ર મામલે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ સહિત ઘેરનાર અને ગબ્બર ખાતે રોપવે સેવા બંધ રહેશે વાવાઝોડાની આગાહી અને સંભવિત અસરોને લઈ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેર જૂનથી સોળ જૂન સુધી પાવાગઢ સહિત ત્રણેય યાત્રાધામો ખાતે રોપવે સેવા બંધ રહેશે